નમસ્કાર દર્શક મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું. બધા મિત્રોને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો, આજે શિયાળાનું એક એવું હેલ્થ ટોનિક સજેશન કરવા માટે જઈ રહ્યો છું કે જે શરીરની અઢળક બીમારીઓ મટાડી દે. તમને લાઈવ એ કઈ રીતે બનાવવાનું એ બતાવું. મિત્રો, દૂધ સાથે જે લોકો દૂધ ખાવાના શોખીન હોય, દૂધ પીવાના શોખીન હોય, તો આવા લોકો માટે વરદાનરૂપ છે. ખાસ કરીને શરીરમાં અને એમાં પણ ખાસ કરીને શિયાળામાં પુરુષોને લગતી કોઈ સમસ્યા હોય, જાતિ સમસ્યા હોય, જાતિ નબળાઈ હોય, કે શરીરમાં અશક્તિ અને નબળાઈ જેવું હોય, અથવા અમુક એવા પ્રકારની હમણાં તમને કહું કે કેટલી કેટલી સમસ્યાઓમાં કામ લાગે, એ પહેલાં એ વસ્તુ જે દૂધ છે, દૂધની અંદર મિત્રો સૂકી દ્રાક્ષનો ઉપયોગ કરવાનો છે અને બીજી પણ એક વસ્તુનો ઉપયોગ કરવાનો છે. કઈ રીતે આ દૂધ બનાવવાનું એ પહેલાં તમને બતાવું અને પછી એના જે ફાયદા છે, કયા કયા રોગમાં એ રામબાણ છે એ તમને બતાવું. તો સૌથી પહેલાં તમને એ બતાવું કે એ દૂધ કઈ રીતે સૂકી દ્રાક્ષવાળું દૂધ બનાવવાનું છે, કઈ રીતે દૂધ બનાવવાનું છે. તમને બતાવું એ પહેલાં નમ્ર અપીલ કે હજી સુધી પણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચેનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી. તો સૌપ્રથમ આ રીતે અહીંયા એક વાસણ લેવાનું છે, વાસણની અંદર દૂધ લેવાનું છે. મિત્રો, આ દૂધ છે, દૂધ છે એ દેશી ગાયનું હશે તો ખૂબ જ સારું પરિણામ મળશે અને ખૂબ ફાયદો થશે. તો આ રીતે દૂધ લઈ અને દૂધને પહેલાં તો ગરમ કરવા માટે મૂકશું ચૂલા ઉપર અથવા ગેસ ઉપર. દૂધને આ રીતે ગરમ કરવા માટે મૂકવાનું છે. દૂધ ગરમ કરતી વખતે ગેસનો જે હોય છે આગ એકદમ ધીમું રાખવાનું હોય છે. ત્યાર પછી આની અંદર સૂકી દ્રાક્ષ નાખવાની છે. મેં મિત્રો અહીંયા 10 દાણા સૂકી કાળી દ્રાક્ષ લીધી છે. આ 10 દાણા છે આની અંદર નાખવાના છે. મિત્રો, 10 થી 15 દાણા નાખી શકાય. કાળી દ્રાક્ષ છે, સૂકી દ્રાક્ષ છે, શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ત્યાર પછી મિત્રો અહીંયા એક ઇલાયચીનો દાણો લીધો છે. ઇલાયચી નાખવાથી આના જે ગુણ છે, આના જે પોષક તત્વો છે, એમાં અનેક ગણો વધારો થાય છે. એટલે આ રીતે ઇલાયચી છે એનો ભૂકો કરી અને ફોલી અને બધી જ જે વસ્તુ છે એની અંદર નાખી દેવાની છે. ત્યારબાદ આ દૂધને ઉકળવા દેવાનું છે. આ રીતે મિત્રો જે રીતે આપણે ચાના ઉફાળા આવતા હોય એ રીતે ઉકળવા દેવાનું છે. બરાબર ઉકળી જાય ત્યાં સુધી અને રાખવાનું છે. પછી ગેસ અથવા ચૂલો બંધ કરીને દૂધ આપણું તૈયાર છે. તો મિત્રો આ રીતે આ જે દૂધ છે આ તૈયાર થઈ જાય છે, સરસ મજાનું છે અને હેલ્થી, શિયાળા માટે ખૂબ જ હેલ્થી છે આ. કેમ કે આના હવે ફાયદા તમને કહું કે આની અંદર સૂકી દ્રાક્ષ જ્યારે ભળે છે ત્યારે ખાસ પહેલો ફાયદો થતો હોય તો એ હાડકાને લગતી કોઈ સમસ્યાઓ ભવિષ્યમાં થતી નથી. ખાસ શિયાળા પૂરતું જો આનું સેવન રોજ રાત્રે કરવામાં આવે ને, કેમ કે દૂધની અંદર આમ તો કેલ્શિયમ હોય જ છે, પણ સૂકી દ્રાક્ષ છે એ દૂધ સાથે જ્યારે આ રીતે ઉકાળીને આનું સેવન કરવામાં આવે ને ત્યારે એમાં કેલ્શિયમ અનેક ગણું શરીરને મળે છે અને હાડકાને લગતી કોઈ સમસ્યાઓ થતી નથી. બીજું એ કે સૂકી દ્રાક્ષની અંદર ફાઈબર પણ ભરપૂર માત્રામાં રહેલું છે. ફાઈબર હોવાને કારણે પેટની કોઈ સમસ્યાઓ થતી નથી. સૂકી દ્રાક્ષને આમ તો ઘણી રીતે સેવન કરવાનું, એમનેમ કોરેક એમનેમ પણ ખાલી ખાલી ખાવામાં આવતી હોય છે. બીજું એ કે એને પલાળીને પણ ખાવામાં આવે, પણ આ દૂધ સાથે શિયાળામાં આનું જે સેવન છે, દૂધમાં ઉકાળીને આનું સેવન છે, શિયાળામાં આનું ઘણું બધું મહત્ત્વ છે. એટલે પાચન માટે પણ છે. બીજું એ કે જે લોકોને લોહી સંબંધિત સમસ્યા હોય, હિમોગ્લોબિનની સમસ્યા હોય, તો એની માટે પણ વરદાનરૂપ છે. કેમ કે સૂકી દ્રાક્ષની અંદર આયર્ન પણ ભરપૂર માત્રામાં છે, લોહી સંબંધિત સમસ્યાઓ દૂર કરે, સાથે સાથે સ્કિન અને વાળની સમસ્યાઓ દૂર કરે. સ્કિન ઉપર, ચહેરા ઉપર ખાસ કરીને કાળા દાગને આવું બધું રહેતું હોય તો એ સ્કિન સાફ કરવાનો એક મહત્ત્વનો ગુણ છે દ્રાક્ષની અંદર. ત્યારબાદ આંખો માટે પણ વરદાનરૂપ છે. સૂકી દ્રાક્ષ છે દૂધ સાથે એનું સેવન કરવામાં આવે, ખાસ કરીને સૂકી દ્રાક્ષ એમનામ પણ ખાવામાં આવે તો પણ મિત્રો આંખોની સમસ્યાઓ દૂર કરે છે. આંખોમાં બળતરા હોય, આંખોમાં પાણી પડતું હોય, સાથે સાથે આંખોની રોશની અને આંખોની દ્રષ્ટિ ક્ષમતા છે એ વધારે છે, જેના કારણે લાંબી ઉંમર સુધી આંખો છે એ સ્વસ્થ રહેશે. બીજું એ કે એનિમિયા જેવી સમસ્યા હોય, અગાઉ વાત કરીએ મુજબ લોહીને લગતી સમસ્યા હોય, તો એની માટે ખૂબ જ સારું પરિણામ આપશે. કેમ કે મિત્રો સૂકી દ્રાક્ષની અંદર જે પોષક તત્વો છે, અનેક પ્રકારના એન્ટીઓક્સિડન્ટની સાથે સાથે મેગ્નેશિયમ, કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન સી, વિટામિન બી કોમ્પ્લેક્સ, ઝીંક, કોપર, અનેક એવા પોષક તત્વો છે જે સૂકી દ્રાક્ષમાં રહેલા છે, સૂકી અને કાળી દ્રાક્ષમાં રહેલા છે. અને દૂધ સાથે દૂધમાં જ્યારે ઉકાળીને એનું સેવન કરવામાં આવે ત્યારે પુરુષોને લગતી સમસ્યા હોય, યૌન સંબંધિત સમસ્યાઓ હોય, જાતિ નબળાઈને લગતી સમસ્યા હોય, તો આની માટે ખૂબ જ ફાયદાકારક છે. આની અંદર એલચી પણ ઉમેરવામાં આવી છે. એક એલચીનો દાણો
અને એલચી છે એ આ બધી જ આ બધા ગુણો છે એમાં અનેક પ્રકારનો વધારો કરે છે. એલચી છે એના મિક્સ કરવાથી, એટલે ઇલાયચીને મિક્સ કરવાથી મોટી મોટી સમસ્યાઓ છે એને દૂર કરવાનો જે મહત્ત્વનો ગુણ છે એક આ સામાન્ય એક ગ્લાસ દૂધમાં રહેલો છે. તો શિયાળામાં આ દૂધનું સેવન છે એ અતિ ફાયદાકારક છે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.